કુદરતી આફત હોય કે મહામારી, દરેક વિકટ સમયમાં રાષ્ટ્રીય સ્વયંસેવકના કાર્યકર્તા સેવા માટે આગળ આવતા હોય છે. અત્યારના વિકટ સમયમાં ગુજરાત જ્યારે પ્રાણવાયુને મેળવવા માટે લાઇનોમાં ઊભું છે, ગામડું હોય કે શહેર, દરેક જગ્યામાં માંદગીના ખાટલામાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને શરીરમાં ઓક્સિજન લેવલ ઓછું થતાં દર્દીઓના મોતનો આંકડો પણ વધી રહ્યો છે. જિલ્લાના ધાનેરા શહેરમાં કોવિડ સેન્ટરની શરૂઆત રામચંદ સ્વરાજ હોસ્પિટલમાં કરવામાં આવી છે. સરકાર માન્ય કોવિડ સેન્ટરમાં કોરોના વાયરસના પોઝિટિવ દર્દીની સારવાર માટે સરકારી મેડિકલ સ્ટાફ સેવામાં હાજર છે, જેમની સાથે ધાનેરા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા પણ પોતાની ઉમદા સેવા આપી રહ્યા છે. કોવિડ સેન્ટરમાં ઓક્સિજનની અછત ના સર્જાય તે માટે દૈનિક અલગ અલગ 5 કરતાં પણ વધારે કાર્યકર્તા ટીમો બનાવી સેવા આપી રહ્યા છે. ઓક્સિજનની બોટલો ખાલી થઈ જવી તેમજ પાલનપુર કે ચંડીસર ખાતેથી બોટલો ભરીને પરત લઈ આવવી, તે પ્રકારનું આયોજન સંઘ કરી રાષ્ટ્રીય સ્વયંસેવકના સંઘના કાર્યકર્તાઓએ સેવા આપી રહ્યા છે. ધાનેરા કોવિડ સેન્ટરમાં 15 જેટલા દર્દીઓની ઓક્સિજનની સેવા આપવામાં આવી રહી છે અને દર્દીને મળતો ઓક્સિજન બંધ ના થઈ જાય તેને લઈ 24 કલાક સેવકો ખડે પગે સેવા આપી રહ્યા છે. એક તરફ ખાનગી હોસ્પિટલમાં લાખો રૂપિયા ઓક્સિજન માટે આપવા માટે તૈયાર હોવા છતાં ઓક્સિજન બેડની સુવિધાઓ મળતી નથી, તો આ તરફ ધાનેરા કોવિડ સેન્ટર ખાતે ધાનેરાના દાતાશ્રીઓની મદદ થકી ઓક્સિજન માટેની મફત સારવાર આપવામાં આવી રહી છે. ધાનેરા ખાતે રાષ્ટ્રીય આપણે RS હોસ્પિટલ ખાતે કોવિડ સેન્ટર ગવર્મેન્ટ દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે. એના દ્વારા ઓક્સિજનની અછત ના સર્જાય એના માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને રોજે રોજ એની ઓક્સિજનના જે બાટલાનું સિલિન્ડર નહોતા એના માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઓક્સિજનની અછત ના થાય એના માટે અલગ અલગ ટીમો પાડીને રોજે રોજ ઓક્સિજન ભરાવવા માટે ચંડીસર કે પાલનપુર એની ટીમ જાય, ઓક્સિજન ભરાઈને એના પાછા બાટલા જમા થાય અને એની ફરી ના થાય એવા દિવસમાં 24 કલાકમાં આવું 2 વખત એનો રૂટ બનાવવામાં આવ્યો છે. એટલે સ્વયંસેવકો જાતે જઈ અને ભરાઈ અને અહીં ઓક્સિજન પૂરો પાડે છે. અને ઓક્સિજન જે નાનો પૈસા છે એ પણ સમાજના દાતાઓ દ્વારા આપવામાં આવે છે અને અહીં જે ઓક્સિજન આપવામાં આવે છે એ પણ નિઃશુલ્ક આપવામાં આવે છે, એનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. બાકીનું જે 20-25 કાર્યકર્તાઓ આ સેન્ટરની અંદર જે પણ કામગીરી હોય એમાં પોતાનો ટાઈમ આપીને ખડે પગે તૈયાર સેવા માટે હોય છે. અચ્છા, અત્યારે કેટલા એડમિટેડ છે લોકો? અત્યારે કન્ટિન્યુઅસ સેન્ટર ચાલુ થયા ત્યાં એવરેજ 10-15 પેશન્ટ તો કન્ટિન્યુઅસ ઓક્સિજન ઉપર હોય છે અને એવરેજ હાલે 15-20 પેશન્ટો હાલ એડમિટ છે. અચ્છા, અછત સર્જાય છે ઓક્સિજનની? ના, અહીં શરૂઆતમાં ઘણી બધી અછત હતી, પણ સિલિન્ડરના બાટલા નહોતા ભરાવવા માટે દાતા દ્વારા આપણને સિલિન્ડરો ખાલી મળ્યા અને એને ભરાવવા માટેની પછી વ્યવસ્થા થઈ, એના પછી આ સેન્ટરમાં ઓક્સિજન માટેની કોઈ કટ પડી નથી. આપણે સ્વયંસેવકો દ્વારા એનું પૂરેપૂરું મેનેજમેન્ટ કરવામાં આવે છે.